પાટણ શહેરમાં ગણેશ ચતુર્થી શરૂ થયેલા ગણેશોત્સવનો ગત રોજ અંતિમ દિવસ હતો. પાટણના 142 વર્ષ જૂના મહારાષ્ટ્રીયન પરિવારોના ગણેશ ઉત્સવનું મધરાત્રે 33 કલાકે વિધિવિધાનપૂર્વક ઉત્થાપન કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણેશવાડી ખાતે ગત રોજ સંધ્યા સમયે પાલિકાના પ્રમુખ સહિત મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગણપતિ બાપાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ગણપતિ બાપાને પાલખીમાં બિરાજમાન કરી શહેરના જાહેર માર્ગો પર બેન્ડવાજા સાથે વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં શહેરમાં ગણેશોત્સવની વિસર્જન યાત્રાએ જળાશયો તરફ પ્રસ્થાન કર્યું હતું, જ્યાં ગણપતિ બાપ્પા મોરિયા પૂર્ચ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે ગરબા ગાતા ગાતા ભાવિક ભક્તો વિસર્જન યાત્રામાં જોડાતા આખું પાટણ ગણેશમય બની ગયું હતું અને બગવાડા દરવાજા ખાતેથી ગણપતિ બાપ્પાને ખાનગી વાહનમાં બેસાડી ચોરમારપુરા ખાતે તેઓનું વિસર્જન શ્રદ્ધા અને ભક્તિ સાથે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે પરોડીએ બ્રહ્મ મુહૂર્તમાં 2-3 ભગવાનને લલિત કાર્યક્રમમાં ભજન કીર્તનથી મનાવવામાં આવ્યા. ત્યારબાદ પૂજા આરતી કરીને એમનું માનતા માટેનો બધા શ્રદ્ધાળુ ભાઈ બહેનો માટે સમય આપવામાં આવેલ અને ત્યાર પછી ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિથી અક્ષત ચોખા ગણાવીને એમનું ઉત્થાપન કરવામાં આવેલું અને આજે ગણેશવાડીમાંથી અત્યારે 4 વાગે શ્રીજીની શોભાયાત્રા નીકળશે. એ પાલખીમાં અહીંથી રતનપુરથી બગવાડા દરવાજા સુધી જશે અને ત્યારબાદ ત્યાંથી વાહન દ્વારા જાડેશ્વર પારડી મુકામે તળાવમાં પધરાવવામાં આવશે અને ગણપતિ બાપ્પા મોરિયા પૂર્ચા વર્ષી લવકરિયા અને એ માટી લઈને એ આવતા વર્ષના ગણપતિમાં એને મેળવવામાં આવશે. આ 142 વર્ષનો આ અતિ પ્રાચીન ભારતનો સાર્વજનિક ગણેશ ઉત્સવ આજે સમાપન છે અને અમે દુઃખ સાથે ગણપતિને અહીંથી વિદાય આપી રહ્યા છીએ, પણ આવતા વર્ષે ઝડપથી આવે એ માટે ગણપતિ બાપ્પા મોરિયા પૂર્ચા વર્ષી લવકરિયા.